हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एजुकेशन। आ वीडियो में आपने जोवाना चाहिए धोरण 9 विषय गुजरातीनो एकम नंबर 7 छे, काम करे ई जीते, तेमनुं स्वाध्यायनुं सोल्यूशन एकदम बेस्ट रीतना आपने जोवानुं छे। तमने ख्याल छे के वामजा एजुकेशन बे रीतना वखणाय छे, एक छे क्वालिटी विडियोज माटे अने बीजुं छे तमारी कॉमेंटनुं एनालिसिस करी अने ए प्रमाणे विडियोज बनावा माटे। तो तमारे सरस मजानी कॉमेंटथी जणावानुं छे के तमारे आना पछी बीजा क्या विडियो जोता छे अने ते कॉमेंट वाँची तेमनुं एनालिसिस करी અને તે વિડિયોમાં તમારી સમક્ષ એકદમ બેસ્ટ રીતનો રજૂ કરીશું। તો વધીએ છીએ આગળ આ વિડિયોમાં। તમામ વિડિયોની જેમ આ વિડિયોને તમે પહેલા જ લાઈક કરી દો। ચાલો વધીએ આગળ। ક્વેશ્ચન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। જો તમારી કોમેન્ટમાં વાંચી હતી કે સાહેબ તમે થોડાક સાઈડમાં ઊભા રહેજો જેથી કરીને અમે લખવું હોય તો લખી શકીએ, તો તેમનું પાલન આમાં હું કરીશ। પહેલો ક્વેશ્ચન, આપણો દેશ આપણી પાસેથી શું માંગી રહ્યો છે? સહિયારી મહેનતનું બળ, મહેનત વગરનું જીવન, માત્ર ઊંચું ભણેલા લોકો કે માત્ર કાગળ ઉપરનું કાર્ય? તો જવાબ સાચો થઈ જશે એ કે સહિયારી મહેનતનું બળ માગે છે। એમના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ ફટોફટ, ભારત દેશને કઈ રીતે બદલી શકાય? નદીઓના નીરને બાંધીને, ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને, નદીઓના નીરને વહેતા કરીએ, કે ડી, એ અને બી બંને? તો કે એ અને બી બંને થઈ જશે આમનો સાચો જવાબ, સાચો આન્સર। વધીએ આગળ નવા ક્વેશ્ચન તરફ। પહેલાનો ત્રીજો, દુનિયાને કઈ રીતે બદલી શકાય છે? તો કે ખૂબ જ મહેનત કરીને, કામ કર્યા વગર, આરામ કરીને, કે છાપાને ભીંત ઉપર ચોંટાડીને? તો જવાબ આવશે એ કે ખૂબ જ મહેનત કરીને, હાર્ડવર્ક કરીને બદલી શકાય છે। એમના પછીનો ક્વેશ્ચન પહેલાનો ચોથો, કામ કરે ઈ જીતે કાવ્યમાં આળસુનું મહત્વ પ્રગટ થાય છે, પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે, ખાસ કરશું જાણવા મળતું નથી, કે ઊંચું બનેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે? તો સાચો જવાબ થઈ જશે બી કે પરિશ્રમનું મહત્વ છે તે પ્રગટ થાય છે, ખૂબ મહેનત કરો, હાર્ડવર્ક કરો, પરિશ્રમ કરો અને ખૂબ જ આગળ વધો તેવું પ્રગટ થાય છે। ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। એમાં બીજાનો પહેલો, કે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો। તો ચાલો લખીએ કે કામ કરે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે કે ભારત દેશ વિશાળ છે, એટલે કે ખૂબ જ મોટો છે અને તેમના વિકાસ માટે મહેનત કરવી પડશે। તો સૌ પ્રથમ સીમને સુહામણા કરવી, એટલે કે ખેતરને સુહામણા કરવા જોશે, નદીઓને જોડી ભારતને ખૂણે ખૂણે પહોંચાડવાના છે નદીઓને, ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે, સામૂહિક બધા જ સાથે મળી અને મહેનત કરવાની અપેક્ષા રાખે છે, એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ અને ખેતર ખેડવાની અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે અને પ્રજાએ બાવળાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે અને દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરી ને પોતાનું સ્વમાન જાળવવાનું, એટલે જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે। આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમારે લખવું હોય તો તમે લખી શકો છો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને, અને આ બાજુના ભાગનું સોલ્યુશન લખવું હોય તો પણ તમે વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ લખી શકો છો। નવો ક્વેશ્ચન, મુદ્દાસર નોંધ લખો। કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા, કાવ્યના આધારે જે શ્રમ કરે છે તેવા લોકોની અભિલાષા, શ્રમજીવીની અભિલાષા કહેવાની છે। તો કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે, કે પોતે પોતાના નિર્ભર બનવા શ્રમજીવી લોકો ઈચ્છે છે અને સ્વમાનથી જીવવું છે, પોતાના બાવળાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે, તેની પાસે શારીરિક બળ છે, શ્રમજીવીની અભિલાષા છે કે તને તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવો ન પડે, તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે અને તેથી સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ
થશે. ક્વેશ્ચન નંબર 3, નીચેના કાવ્ય પંક્તિ સમજાવો. તો ચાલો કાવ્ય પંક્તિ આપણે સમજાવીએ કે કામ કરે જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. જો કામ કરે જીતે છે આપણો મોટો મલક આપણો એટલે કે આવડો મોટો આપણો દેશ છે બદલે બીજી કઈ રીતે કે બીજી કઈ રીતે બદલી શકે. તો કે જેને સ્વાવલંબી બનવું છે અને સ્વમાનથી જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ. ભારતની દિશા બદલવી હોય તો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે, જે લોકો કામ કરે છે તેમની જીત થાય છે. આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું મહત્વ, પરિશ્રમ એટલે કે મહેનતનું મહત્વ દર્શાવ્યું છે. અને સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન એકદમ સચોટ રીતનું વ્યવસ્થિત રીતનું પૂરું થાય છે. આશા રાખું છું કે તમને આમનું સોલ્યુશન ગમ્યું હશે. તમે વિડીયોને લાઇક ન કરી હોય તો ચોક્કસ છે મિત્રો તમે આ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટમાં જણાવો કે બીજા કયા વિડીયો તમારે જોઈએ છે. તેમનું એનાલિસિસ કરશું અને તેમના આધારે વિડીયોઝ બનાવશું. તમારી હેલ્પ 100% કરવામાં આવશે. તથા ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો કોર્સ પરચેસ કરો. ધોરણ 9 ગુજરાતનો બેસ્ટ કોઈ કોર્સ હોય, સૌથી મોસ્ટ પોપ્યુલર કોર્સ કોઈ હોય તો એ છે લક્ષ્ય બેચ, જે ધોરણ 9 ઘણા બધા વિદ્યાર્થીઓએ પરચેસ કરેલો છે. હાલમાં હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે તેમની અંદર 2 વિષય અવેલેબલ છે, એક છે ગણિત અને વિજ્ઞાન. ભવિષ્યમાં બીજા વિષયો પણ તેમની અંદર એડ થશે. તો તમે જ્યારે કોર્સ પરચેસ કરો ત્યારે તમે જોઈ લેજો કે ક્યાં ક્યાં વિષયો અવેલેબલ છે. તો આ વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તમે વામજા એજ્યુકેશનને ખૂબ પ્રેમ કરો છો, ખૂબ સપોર્ટ કરો છો, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.